નમસ્કાર, ગુજરાત મિરર સાથે હું છું ભૂમિકા પાથર. તો એક નજર કરીએ આજના ટોપ 20 ન્યૂઝ પર. રાજકોટમાં હાર્ટએટેકથી મોતનો સિલસિલો યથાવત, વધુ 3 લોકોએ લીધા અંતિમ શ્વાસ. બનેવી સાથે ભાગીદારમાં કારખાનું કરવાની તૈયારી કરતો યુવાનનું સામાન ફેરવતી વખતે થયું મોત. તો ભરડિયાના માલિક ઓફિસમાં બેભાન હાલતમાં ઝડી પડ્યા. ટીમ ઇન્ડિયાને રાજકોટમાં નેટ પ્રેક્ટિસ. સિરાજ, અશ્વિન જાડેજા, જયસ્વાલ અને કુલદીપ યાદવ અક્ષર પ્રેક્ટિસ કરતા નજર પડ્યા. કેપ્ટન રોહિત શર્માએ ખેલાડીઓને બેટિંગ ટિપ્સ આપી. સુરતમાં પતિની નજર સામે જ પત્નીનું મોત. મોપેડ પર જતા નવદંપતિને ટ્રક ચાલકે અડફેટે લીધું. પત્નીનો દુપટ્ટો ટ્રકના ટાયરમાં ફસાતા કચડાઈ. દેશની 9મી ફોરેન્સિક સાયન્સ કોલેજ શરૂ. અમદાવાદના જેતલપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું ઉદ્ઘાટન અને કહ્યું જેતલપુર ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીનું ગામ. અમદાવાદમાં ઘરને બદલે જાન હોસ્પિટલ પહોંચી. લગ્ન પ્રસંગમાં જમણવાળા બાદ બસમાં જાનૈયાઓની તબિયત લથડી. વરકન્યા સહિત 45 લોકોને થયું ફૂડ પોઈઝનિંગ. મહેસાણાના ઊંઝા હાઈવે પર અકસ્માત. ઉનાવા પાસે ગાડીનું ટાયર ફાટતા બેકાબુ ગાડી અન્ય ગાડીને ટકરાઈ. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનને મોટો ઝટકો. આપે 2 ઉમેદવારોના નામ કર્યા જાહેર. ભરૂચથી ચેતર વસાવા તેમજ ભાવનગરથી ઉમેશ મકવાણા આપના ઉમેદવાર. જૂનાગઢમાં 2 વર્ષનું બાળક રમતા રમતા ગેલેરીમાંથી નીચે પટકાયું. વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયું. એશિયાટિક સિંહના મોતનો ચોંકાવનારો આંકડો. રાજ્યમાં દર 6 દિવસે 1 સિંહ બાળનું મોત. સરકારે 2 વર્ષમાં સિંહ સંરક્ષણ માટે 270 કરોડ 93 લાખ ખર્ચ્યા. અમદાવાદમાં 1.5 વર્ષની બાળકીને પાડોશીએ પીખી નાખી. બિસ્કીટ અપાવવાના બહાને નરાધમે બાળકીને ખેંચી ગયો. લોહી લુણ હાલતમાં ઘર નજીકથી મળી. ખેડૂતોની દિલ્હી કૂચ. હરિયાણાના શંભુ બોર્ડર પાસે પોલીસે ડ્રોનથી ટીયર ગેસના સેલ છોડ્યા. પોલીસે અનેક પ્રદર્શનકારીઓની કરી અટકાયત. લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં કોંગ્રેસને ઝટકો. અશોકરાવ ચૌહાણ ભાજપમાં જોડાયા. પૂર્વ એમએલસી અમર રાજુરકર પણ ભાજપમાં જોડાયા. કર્ણાટકમાં શિક્ષકે રામાયણ મહાભારતને કાલ્પનિક કહ્યા. બીજેપી એમએલએનો આરોપ. વિદ્યાર્થીઓ સાથે પીએમ મોદી વિરુદ્ધ પણ વાત કરી. કોટામાં આત્મહત્યાનો સિલસિલો અકબંધ. કોચિંગ વિદ્યાર્થીએ જી પરિણામ આવ્યા બાદ ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા. પ્રયાગરાજ વારાણસીમાં ભારે વરસાદ. ચિત્રકૂટમાં પડ્યા કરા. લખનૌ સહિત 7 શહેરોમાં વરસાદ. 26 જિલ્લામાં એલર્ટ. છત્તીસગઢમાં કોંગ્રેસની ન્યાય યાત્રામાં મોદી મોદીના નારા. રાહુલે કહ્યું ભાજપ તેમને વિરોધ કરવા મોકલ્યા. જ્યારે તેઓ મને મળ્યા ત્યારે તેમના ચહેરા ખીલી ઉઠ્યા. ગુજરાતમાં ઢગવાળા નિવેદન પર તેજસ્વીને સુપ્રીમ કોર્ટે આપી રાહત. કોર્ટે ફોજદારી માનહાનિની ફરિયાદ કરી રહી. પીએમ મોદી આજથી 2 દિવસ યુએઈના પ્રવાસે. વડાપ્રધાન કરશે પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન. ભારતીય સમુદાયને પણ કરશે સંબોધન. આપનો કોંગ્રેસને 1 લોકસભા સીટનો પ્રસ્તાવ. કહ્યું કોંગ્રેસ દિલ્હીમાં 1 પણ સીટ માટે હકદાર નથી. અમે ગઠબંધન ધર્મનું પાલન કરી રહ્યા છીએ. શાહબાઝે કહ્યું ઇમરાન સિક્રેટ દરવાજામાંથી સંસદમાં આવતા હતા. ભારતના હુમલા મામલે મારી સાથે વાત પણ નહોતી કરી. જો તેઓ ઈચ્છે તો સરકાર બનાવી લે. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ વિગતો માટે જોતા રહો ગુજરાત મિરર. અને આપને જો આ ન્યૂઝ પસંદ આવ્યા હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. વડે પરના સમાચાર મેળવવા નીચે આપેલ નંબર પર હાઈ લખી મેસેજ કરો. નમસ્કાર.